ગરબાપ્રેમી ખેલૈયાઓને નવરાત્રિમાં વરસાદની ચિંતા સતાવી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામેલ છે ત્યારે સુરતના ખેલૈયાઓએ એક અનોખો જુગાડ કર્યો છે શું છે આ જુગાડ જોઈએ અમારા અહેવાલમાં રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલના કારણે ન માત્ર ગરબા આયોજકો પરંતુ ખેલૈયાઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે ત્યારે સુરતના ખેલૈયાઓએ વરસાદી માહોલમાં પણ ગરબાની રમઝટ બોલાવવા માટે એક અનોખો જ ઉગાડ શોધી કાઢ્યો ખેલૈયાઓ વોટરપ્રૂફ શૂઝ પહેરી અને ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ ટ્રેડિશનલ ડ્રેસની સાથે વોટરપ્રૂફ શૂઝ પહેરી અને ગરબાના તાલે ઝુમશે નવરાત્રિમાં નવ દિવસ રમવાથી આ શૂઝ શૂઝ પહેરીને રમવાથી અમને ઘણું બધું ઘણું બધું સારું લાગવાનું છે કારણ કે એમાં એકદમ એ વેટલેસ છે પ્રેક્ટિસ એ પહેરીને પ્રેક્ટિસ કરવાથી પહેલાં તો એવું લાગ્યું કે આ કેવી રીતે થશે પણ જ્યારે ત્યારે અમે પહેર્યા એના પછી એવું ફીલ થયું કે નવરાત્રિ તો આ શૂઝ પહેરીને જ રમવું જોઈએ આ વરસાદના માહોલમાં ખેલૈયાઓ આ શૂઝ પહેરીને શેરી ગરબા ડોમ ગરબા અને પાર્ટી પ્લોટના ગરબામાં પણ સામેલ થઈ શકે છે વોટરપ્રૂફ શૂઝની ખાસિયત એ છે કે તેને પહેર્યા પછી હળવા લાગે છે અને વરસાદનું પાણી કે કીચડ પગમાં જવાની શક્યતા હોતી નથી સાથે તમારી સુંદરતામાં પણ કોઈ ઝાંખપ ના લાગે નવરાત્રીના પોશાકની જેમ જ શણગારવામાં આવે છે આ વોટરપ્રૂફ શૂઝ બહુ કમ્ફર્ટેબલ છે જ્યારે પણ આપણે આ પહેરીએ રમીએ ત્યારે બહુ કમ્ફર્ટેબલ લાગે છે અને ખાસ કરીને વરસાદના સિઝનમાં તો આ ખાસ બહુ હેલ્પફુલ રહેશે લોકોને અને વોટરપ્રૂફ છે પાછા અંદર પાણી પણ જતું નથી જ્યાંથી મેં એમની પાસે બનાવ્યા છે એમને કીધું છે પીવીસી મટીરિયલ છે એટલે વરસાદમાં આ શૂઝને કોઈ ઇફેક્ટ થતી નથી વરસાદના પાણીમાં કે એમાં કશે બી આ રમ પહેરીને નમો તો શૂઝ બગડતા નથી અમે હમણાં જે રીતે વેધર છે વરસાદ વેધર છે બધે શેરી મોલ્લામાં બધી જગ્યાએ નવરાત્રી રમાતી હોય છે તો ત્યાં તમે પણ આ શૂઝ પહેરીને તમે રમી શકો છો અને વરસાદનો તમે આરામથી શૂઝ પહેરીને નમી શકો છો વરસાદી માહોલ વચ્ચે આ વોટરપ્રૂફ શૂઝની ડિમાન્ડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વોટરપ્રૂફ શૂઝ વેચનાર વેપારીને અત્યાર સુધીમાં 50 થી વધુ વોટરપ્રૂફ શૂઝના ઓર્ડર મળી ચૂક્યા છે એક જોડી વોટરપ્રૂફ શૂઝ બનાવવા પાછળ 4 થી 5 કલાકનો સમય લાગે છે લાસ્ટ મારા બનાયા હતા મારા મારા હસબન્ડના પણ પછી મને આવતા એટલા બધા ઓર્ડર આયા છે તો મે સેલિંગ ચાલુ કરી દીધું છે અને વરસાદ છે એટલે મને વધારે સારું પડે છે કેમ કે આ વસ્તુ વોટરપ્રૂફ છે એના કારણે મારું સેલિંગ વધારે સારું થાય છે અત્યારે તો કહેવામાં આવી રહ્યું છે કે નવરાત્રી પહેલા વરસાદ વિરામ લેશે પરંતુ જો ના કરે નારાયણ અને નવરાત્રીમાં પણ વરસાદ ચાલુ રહે તો ખેલૈયાઓની તમામ મહેનત પાણીમાં જાય ત્યારે સુરતના ખેલૈયાઓએ પાણીમાં પણ ગરબાની રમઝટ બોલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે સાહિત્ય તાપ જીએસટીવી સુરત